એકચ્યુઅલી મારા એક એડવોકેટ મિત્ર અને ભાઈ છે, જેમણે મને આ સ્ટોરી લાઈક એ દીકરી હતી, એ દીકરી મારી પાસે આવી જ્યારે દીકરી પ્રોબ્લમમાં હતી. એમને એવું કીધું કે બેનને મળો, અને બિંગ અ સોશિયલ એક્ટિવિસ્ટ આઈ એમ ઓલવેઝ હેલ્પિંગ ધ વુમન્સ એન્ડ ધ ગર્લ્સ એન્ડ ચિલ્ડ્રન માટે હું કામ કરું છું. જ્યારે આ દીકરીની સ્ટોરી મને ખબર પડી રિગાર્ડિંગ કે એ છોકરી મેન્ટલી રીતે પરેશાન છે, ખાલી 23 વર્ષની જિંદગીમાં એને એટલું બધું દુઃખ જોયું છે અને એટલું બધું જોઈ લીધું છે જે કદાચ આપણે કલ્પના પણ નોર્મલ છોકરી આવી રીતે રહી ના શકે એવું એને જોઈ લીધું છે. બીજી વાત કરીએ કે આ જે દીકરો છે એને એની સાથે લગ્ન કરવાની લાલચ આપીને એને અલગ અલગ જગ્યાએ ઇવન ઉનાની અંદર પણ એની સાથે દુષ્કર્મ કર્યું છે. ત્યારબાદ એને અમદાવાદ લઈ આવ્યો. છેલ્લા 8-1 મહિનાથી દીકરી અમદાવાદમાં રહે છે. અલગ અલગ અમદાવાદની હોટલની અંદર એને લઈ જવામાં આવી છે. લગ્ન કરવાની બાબતોએ અને લગ્નનો એક વાયદો કરીને એની સાથે મિસબિહેવ કર્યું છે અને એને એક આશ્વાસન આપ્યું કે હું તારી સાથે લગ્ન કરીશ અને તું ક્યાંય જઈ નહીં શકું. બીજી વાત એવી હતી કે એની સાથે જ્યારે શારીરિક સંબંધો બાંધ્યા છે તો એના વિડીયો ફૂટેજ અને એના ફોટોગ્રાફ્સ લીધા છે. દીકરીને મજબૂર કરી છે કે મને તું આવા ફોટોગ્રાફ મોકલ. આ ફોટોગ્રાફના કારણે એને બ્લેકમેલ કરવામાં આવી છે. એને એવું કહેવામાં આવ્યું છે તારા કે બીજે ક્યાંય લગ્ન થશે તો તને હું જીવવા નહીં દઉં, તારા પરિવારને ખતમ કરી દઈશ, તારી પર એસિડ છાંટી દઈશ, તને મારી નાખીશ. દીકરી એક પીજીમાંથી બીજે પીજીમાં જઈ રહી છે, ના મોબાઈલનો યુઝ કરી શકે છે, એટલી ડરીને જીવે છે કે ક્યારે એને કોઈ મારી નાખશે.